યસ હેલો એવરીવન, મોસ્ટ વેલકમ તમામ લોકોનું અડ્ડા 247ના ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ સ્વાગત છે. ચલો આપણે લોકો મળી ગયા છીએ કાયદાના સુપર 20 ક્વેશ્ચન સાથે. તમામ લોકોને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એનું કન્ફર્મેશન આપી દો. યસ હેલો એવરીવન, મોસ્ટ વેલકમ. અવાજનું ખાસ કન્ફર્મેશન આપજો. યસ, ચલો પહેલાંના 20 ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે, આજે આપણે બીજા 20 ક્વેશ્ચન અતિ મહત્ત્વના જોવાના છે. અડા 247ની યુટ્યુબ ચેનલનું આ ક્લાસ શેડ્યુલ છે જે તમે જોઈ શકો છો, 9 વાગે, 11 વાગે, 12 વાગે, 2 વાગે, 5 વાગે, 6 વાગે, 9 વાગે. આ આપણા બધા તમારા માટે ફ્રી ક્લાસ છે. આના ઉપરાંત અડા 247ના ડિજિટલ પ્લેટફોર્મ પર, પ્લસ પ્લેટફોર્મ પર અત્યારે એક ટેસ્ટ સિરીઝ છે જે તમે 17% ઓફ સાથે ખરીદી શકો છો, Y426 કોડનો યુઝ કરીને. આ ટેસ્ટ સિરીઝ જે છે એ કોન્સ્ટેબલ માટેના 5 પેપરો જે છે એ ટેસ્ટ સિરીઝ મારા અને ભાવિન સર દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. કંઈ પણ ક્વેશ્ચન છે ટેસ્ટ સિરીઝને લગતો, ટેસ્ટ સિરીઝ પરચેસ કરવી છે, ખબર નહીં પડતી, તો ખાસ તમારા બધા પાસે મારા મોબાઈલ નંબર અવેલેબલ જ હશે. ન હોય તો ખાસ નોંધી લેજો, 9099933597, 9099933597. અને કોઈ પણ ક્વેરી હોય એના માટે મને કોલ કરી શકો છો, અને ખાસ બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ચલો, આ ટેસ્ટ સિરીઝ 165 રૂપિયાની છે. સરસ મજાની વાત એ છે કે તક આવે છે ત્યારે નાની લાગે છે અને જતી રહે છે ત્યારે મોટી લાગે છે. જ્યારે કાંઈ ન થતું ત્યારે નાની તક પણ ખૂબ મોટી લાગે છે એવી વાત અહીંયા કરવા માંગે છે. આ ટેસ્ટ સિરીઝને પરચેસ કરવા માટે તમારે SSC કેટેગરી અડ્ડા 247ની ચેનલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી ટેસ્ટ સિરીઝ જે છે એ SSC કેટેગરીમાંથી સિલેક્ટ કરવાની રહેશે લાઈવ ક્લાસ. અને એમાં આપણી જે સરસ મજાની ટેસ્ટ સિરીઝ છે એ Y426 કોડ સાથે ખરીદી શકો છો, Y426. આ કોડને ભૂલવાનો નથી. ચલો, ક્વેશ્ચન નંબર 21. ગઈકાલે 20 ક્વેશ્ચન કરી લીધા છે. જેને એ વિડીયો નથી જોયો એ લોકો ખાસ જોઈ લેજો. કેટલા લોકોને એ વિડીયો જોવાનો બાકી છે? ગઈકાલનો આપણો કાયદાનો 20 પ્રશ્નોનો વિડીયો કેટલા લોકોને જોવાનો બાકી છે? ઓકે ઓકે, ડન. હા તો ખાસ જોઈ લેજો છોકરાઓ, ખાસમ ખાસ જોઈ લેજો, બરાબર. જે લોકોને બાકી છે એ લોકો ખાસમ ખાસ લેક્ચર જોઈ લેજો, જોજો, ભૂલ ના થાય. ચલો, ભારતના પુરાવાની કાયદાની કલમ નંબર 32A અન્વયે કરવામાં આવેલા મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? ચલો, ભારતના પુરાવાના કાયદાની કલમ નંબર 32A અન્વયે કરવામાં આવેલા મરણોત્તર નિવેદન જે છે એ કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાશે? બધી કાર્યવાહીમાં નહીં ગણાય, કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાશે? માત્ર દીવાનીમાં ગણાશે, માત્ર ફોજદારીમાં ગણાશે, એ કોઈ કાર્યવાહીમાં, એટલે ટૂંકમાં એક પણ કાર્યવાહી, બધી કાર્યવાહીમાં નહીં ગણાય, અથવા તો એ અને બી બંને. ચલો, ડન છે. ચલો, બંને કાર્યવાહી જે છે એમાં એ ગરાય ગણાશે. પણ હવે જુઓ, મરણોમુખ નિવેદન મરણોમુખ કથન, બરાબર. મરણોમુખ નિવેદન ને મરણોમુખ કથન 32A 32B, એક જે છે એ પોલીસ સમક્ષ, બરાબર, સગાવાલા સમક્ષ કે ડૉક્ટર સમક્ષ, બીજું જે છે એકદમ ન્યાયાધીશ સમક્ષ. ન્યાયાધીશ સમક્ષ જે કરવામાં આવે એને ક્યાંય સાબિત કરવાની જરૂર પડતી નથી, પણ જે પોલીસ સમક્ષ, સગાવાલા સમક્ષ કે ડૉક્ટર સમક્ષ કરવામાં આવે એને ગ્રાહ્ય ગણાય છે. ચલો ભાઈ, કલમ ફટાફટ ક્વેશ્ચન નંબર 22. ભારત ના પુરાવાના કાયદાના સંદર્ભે સર તપાસ એટલે શું? સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી, સાક્ષીને સંબંધ તપાસ કરવી, સાક્ષી બોલનાર બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ કે આપેલ તમામ. ચલો, સર તપાસ કોને કઈ કહેવાય? યસ, ABCKD. ચલો ભાઈ, 30 સેકન્ડ છે, ફટાફટ જવાબ આપજો. ખાસમ ખાસ છોકરાઓ આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જે લોકો જોડાઈ ગયા છે એ લોકો વધુ ને વધુ લોકોને આપણી લિંક શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે તમારા માટે હાલમાં અતિ પ્રકારની મહેનત જે છે એ કરી રહ્યા છીએ. તો ખાસમ ખાસ જે છે તમામ લોકો આપણી
યસ કાસમ ખાસ યસ 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 ભૂલશો નહીં લાઇક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. ચલો ભાઈને જુઓ, સર તપાસ જે છે એ જે સાક્ષીને બોલાવે છે એ પક્ષકાર દ્વારા તેની તપાસ થાય છે. એની પાસેથી બેઝિક માહિતી લેવામાં આવે છે કે ભાઈ કઈ શું થયું હતું, ગુનાને લગતી માહિતી લેવામાં આવે છે. હવે જુઓ કે સર તપાસ, ઉલટ તપાસ, ઉલટ તપાસ સામેના પક્ષકાર લે. સર તપાસ જોયા પછી કે ભાઈ સર તપાસમાં આ લોકો શું વાત કરે છે. પણ હવે જુઓ બીજું ફેર તપાસ, આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ, બરાબર. જ્યારે ઉલટ તપાસ ચાલતી હોય એવું લાગતું હોય કે ભાઈ એના વિરુદ્ધમાં જાય છે કામ, તો એવે ટાઈમે ફેર તપાસ કરવામાં આવે છે. ફરીથી જે પક્ષકારે તેને બોલાવ્યા છે એ ઉલટ તપાસ હંમેશા સામેવાળા વ્યક્તિ દ્વારા થાય, બરાબર. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 23. હકીકત એટલે શું? ઇન્દ્રિય ગૌચર વસ્તુ અને વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ, કોઈપણ વ્યક્તિ જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ એ અને બી બંને, અથવા ફક્ત એ, અથવા ફક્ત એ. ચલો એ બી સી કે ડી, ચલો ફટાફટ. યસ, ચલો યસ. ચલો આ ભારતીય પુરાવા અધિનિયમમાં યસ, જુઓ ભારતીય પુરાવા અધિનિયમ જે છે એ ભારતીય પુરાવા અધિનિયમની કલમ નંબર 3માં અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, જેમાં એક વ્યાખ્યા હકીકતની પણ છે કે ઇન્દ્રિય ગૌચર વસ્તુઓ જે છે, વસ્તુઓની સ્થિતિ છે અથવા વસ્તુઓના સંબંધ, કોઈ વ્યક્તિ જે છે જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ એને કહેવાય છે હકીકત, બરાબર. તો એ અને બી બંને જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ઓન યોર સ્ક્રીન. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? લખાણ એ દસ્તાવેજ છે, મુદ્રિત લીખો લીધો કરેલ, અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. ચલો એ ફક્ત પી સાચું છે, બી ફક્ત ચલો અહીંયા જે છે એ એ અને બી ઓપ્શન જે છે તમને આપવાના રહી ગયા છે. આપણા બે પોઈન્ટ છે, પોઈન્ટ પી પોઈન્ટ ક્યુ, બરાબર. સી જે છે ફક્ત પી સાચું છે, પી અને ક્યુ બંને સાચા છે. અહીંયા લખું છું ફક્ત ક્યુ સાચું છે, અને બી બંને ખોટા છે. ચલો પી અને ક્યુ બંને ખોટા છે. ચલો ફટાફટ જવાબ આપશો એવરીવન. યસ યસ, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. ચલો યસ, લખાણ એક દસ્તાવેજ છે, બરાબર. અને મુદ્રિત લીધો કરેલ અથવા ફોટો જે છે એ પાડેલા શબ્દો પણ દસ્તાવેજ છે. હવે જુઓ આઈપીસીની કલમ નંબર 29માં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે. દસ્તાવેજ એટલે શું? તો કે દસ્તાવેજ એટલે શબ્દાંગ નિકાસ નિશાની દ્વારા રજૂઆત જે માલિકી હક ઉત્પન્ન કરવા માટે બને છે અને જેનો ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે, એ બધા આપણા દસ્તાવેજ. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય? ચલો યસ, આને કહેવાશે સાબિત ન થયેલી, બરાબર. આને કહેવાશે સાબિત ન થયેલી, પુરાવા અધિનિયમની બાબત છે, વ્યાખ્યા વિશેની. ચલો સાક્ષીઓની તપાસવાનો સામાન્ય પ્રણે ક્રમ કયો હોય છે? હમણાં જ આપણે એના વિશે ચર્ચા કરી. સાક્ષીઓને કયા ક્રમમાં તપાસી શકાય? યસ, સીધી ખબર પડે. સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ. સર તપાસ, જે તે વ્યક્તિ દ્વારા. ઉલટ તપાસ, સામેના વ્યક્તિ દ્વારા, સામેના વકીલ દ્વારા. અને ફરીથી ફેર તપાસ, જે તે વકીલ દ્વારા, જે વ્યક્તિએ બોલાવ્યા છે એના વકીલ દ્વારા.
चलो क्वेश्चन नंबर नेक्स्ट, सूचक प्रश्न अंक क्यों विधान साचो है? प्रतिपक्षी वांधो उठावे तो सर तपास में न पूछी शक, फेर तपास में न्यायालय की परवानगी सीवाय न पूछी शक। चलो फक्त पी, फक्त क्यू, पी और क्यू बने साचा, पी और क्यू बने खोटा। चलो यस बने साचू है, पी और क्यू बने साचा है। जेम के जुओ सौथी पहला तो सूचक प्रश्न एटले शुं, सूचक प्रश्न एटले एवा प्रश्न जे जवाबनी अपेक्षा साथेना प्रश्न होय, जेमाथी जवाबनी अपेक्षा रहेली होय, ई बधा जे छे ई आपणा सूचक प्रश्ननी व्याख्यामां आवे छे, बराबर छे। क्वेश्चन नंबर नेक्स्ट जोजो, बना घरमांथी घरेणाની બેગ લઈને ભાગે છે, બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે તો પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે, અહીં અયે કયો ગુનો કરેલો છે? ચલો અહીં અયે કયો ગુનો કરેલો છે? સીધી ખબર પડે આપણને, યસ અહીં અયે લૂંટ કરવાનો ગુનો કરેલો છે। चलो क्वेश्चन नंबर नेक्स्ट, स्व बचाव नो हक कई कलम में आपेलो? सीधी बात नो बकवास, सीधी डायरेक्ट खबर पड़े, यस स्व बचाव। सबथी पहला तो आपने ही खबर पड़ी जो ये क्या क्या आवे, यस आपड़ा आईपीसी नो क्वेश्चन छे, आईपीसी नो प्रकरण नंबर चार छे, जे प्रकरण नंबर चार 74 थी 106 सुधी छे, जेमाथी 96 थी 106 जे छे ए चर्चा करे स्व बचाव विषय, तो एक कोई डिस्क्रिप्शन नहीं आप छता पण स्व बचाव एक ज कलम 96 थी 106 नी वच्चे, तो कलम नंबर 96 जे छे ए स्व बचाव छे। चलो भाई क्वेश्चन नंबर नेक्स्ट, भारतीय फौजदारी धारो एटले शुं? आनाथी सेलो प्रश्न बीजो ए कोई ना आवे, ભારતીય ફોજદારી ધારો એટલે શું? યસ ભારતીય ફોજદારી ધારો એટલે એને કહેવાય છે ઇન્ડિયન પિનલ કોડ, બરાબર છે। ચલો ભાઈ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચોરીના ગુના માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવી જોઈએ, લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ, ઘરફોડના માટે ચાર, અને ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ। આપણને સીધી ખબર પડે છે, એ શું જવાબ આવે છે આરામથી વિચારજો, શું જવાબ આવી શકે અહીંયા। ચલો ભાઈ સરસ મજાનો ક્વેશ્ચન છે, યસ બરાબર। ધાડ માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ જોઈએ? પાંચ વ્યક્તિની જરૂર પડે, કારણ કે સહગુનેગાર બે હોય, પણ અહીંયા પાંચ વ્યક્તિની વાત જે છે એ કરવામાં આવેલી છે। ચલો ભાઈ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, આઈપીસી 498 મુજબ ત્રાસ એટલે પરણિત સ્ત્રીને તેના પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ, ફક્ત શારીરિક ત્રાસ, ફક્ત માનસિક ત્રાસ, કે પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ? બધા લોકો છોકરાઓને તો એવું લાગતું એક ડી સાચું છે, પણ ડી સાચું નથી, જુઓ યસ ડન છે। આઈપીસીની કલમ નંબર 498 એ સ્પેસિફિક એવું કીધેલું છે કે જ્યારે કોઈ સ્ત્રીને પતિ કે તેના સગા દ્વારા ત્રાસ કરવામાં આવતો હોય તો પ્રકરણ નંબર 20માં આની જોગવાઈ છે, આઈપીસીની કલમ નંબર 498A જે આપણને દેખાઈ દે છે। ચલો ભાઈ નેક્સ્ટ જુઓ, આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી, ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે, ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાતા નથી, ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી। ચલો ભાઈ નેક્સ્ટ, યસ યસ સીધી ખબર પડે, ખોટી સાક્ષી કોઈ પણ વ્યક્તિ આપે બરાબર, તો આમાં કોઈક વ્યક્તિની જિંદગી ગોટાળ ચડી જાય તો એના માટે સીધું શું આપવામાં આવે? સજા આપવામાં આવે। ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચોરીની વિષય વસ્તુ સાવર મિલકત છે, ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત હોય છે, તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય, તે કબજેદાર વ્યક્તિના કબજામાંથી લઈ જવા માટે થાય છે, યસ। ચલો ભાઈ અહીંયા આપણને ખોટું શું છે પૂછેલું છે, સીધી ખબર પડે, યસ કે ચોરી હોય કોઈ દિવસ સ્થાવર મિલકતની થાય નહીં, હંમેશા જંગમ મિલકતની થાય, તો બીજા ત્રણ સાચા એક ખોટું,
चलो क्वेश्चन नंबर नेक्स्ट जोशो मोस्ट टाइम भी दिखाई रही है तमने गैरकायदेसर मंडली में ओछा में ओछा कितना व्यक्ति होवा जरूरी है। चलो फटाफट फटाफट गैरकायदेसर मंडली में ओछा में ओछा कितना सभ्य होवा जरूरी है। यस जयरे गैरकायदेसर मंडली बने त्यारे ज वेलिड बने के पांच के तेथी वधारे व्यक्ति होय पछी केवा कृत्य माटे मळेला होय गैरकायदेसर तो जेने गैरकायदेसर मंडली ना सभ्य कहवाई पड़े में पांच के तेथी वधु व्यक्तिओ जरूरी है। चलो भाई क्वेश्चन नंबर नेक्स्ट अति महत्वनो आईपीसी मुजब खूननी सजा 302 खूननी कोशिशनी सजा 307 379 चोरी अने 395 धारणनी सजा। बराबर चलो यस बोलो भाई साचू लगे यस उपरोक्त तमाम तमाम वस्तुओं से ये अपना माटे एकदम शत प्रतिशत साची है। एक बे त्रण चार बधा साचा। चलो क्वेश्चन नंबर नेक्स्ट फरियादी नकल फरियादी ने पुलिस केटला मूल्य में आपवानी होय सीधी खबर पड़े भाई फरियादी ने फरियादी ने मूल्य विना मूल्य आपवानी होय आमांथी कोई पण प्रकार ने सेटिंग पड़वा नहीं। चलो क्वेश्चन नंबर 38 कोग्निजेबल गुना अटकाववा माटे पोलीस सीआरपीसी नी कई कलम हेठळ वगर वोरंट धरपकड़ करी शके छे। यस 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 बराबर सीआरपीसी नी कलम नंबर 151। चलो क्वेश्चन नंबर नेक्स्ट जुजो वगर वोरंट गुनाना कामेल धरपकड़ करवामां आवेल व्यक्ति ने मुसाफरी ने समय सिवाय केटला अंदरनी अंदर हुकूमती अंदर कोर्ट समक्ष लई जवाना तो सीधी खबर पड़े 24 कलाकनी अंदर मेजिस्ट्रेट समक्ष रजू करवी जरूरी है। चलो भाई आजना दिवसनो छेल्लो क्वेश्चन आईएमपी क्वेश्चन सीआरपीसी ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ સાક્ષીઓ બને છે। યસ સીઆરપીસી કલમ નંબર 161 161। ચલો છોકરાઓ થેન્ક યુ સો મચ આજે અહીંયા સુધી રાખીએ છીએ ખાસ નંબર નોટ ડાઉન કરી લીધો હશે આપણે બધા લેક્ચરમાં આવી જજો આવજો જય હિન્દ જય ભારત।